ગુજરાતી સાહિત્યકારોમાં જૈન કોઠારીની વાત આપણે આજે કરીશું. જૈન સુખલાલ કોઠારી ગુજરાતના જાણીતા સાહિત્યકાર હતા. તેઓ વિવેચક તથા સંપાદક તરીકે પ્રખ્યાત હતા. તેમનો જન્મ રાજકોટ શહેરમાં 28 જાન્યુઆરી 1930 દિવસે થયો હતો. તેમણે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ રાજકોટ શહેરમાં પૂરું કર્યું હતું. ઈસવીસન 1948 એમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ ઈસવીસન 1957 એમણે ગુજરાતી તથા સંસ્કૃત વિષયો સાથે રાજકોટની ધર્મેન્દ્ર સિંહ કોલેજમાંથી સ્નાતક અને 1959 અનુસ્નાતક થયા હતા. તેમનું સમગ્ર સાહિત્ય સર્જન પર એક દ્રષ્ટિ કરીએ તો ભારતીય કાવ્ય સિદ્ધાંતનું પ્રકાશન 1960 થાય છે. ત્યારબાદ પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારના 1969, ઉપક્રમ 1969, વિવેચનનું વિવેચન 1976, ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ તેનું પ્રકાશન 1973 થાય છે. ત્યારબાદ તેમના કેટલાક સંપાદનો જોઈએ, જેમાં છે સુદામા ચરિત્ર 1967, નિબંધ અને ગુજરાતી નિબંધ 1976, ટૂંકી વાર્તા અને ગુજરાતી ટૂંકી વાર્તા 1977, એકાંકી અને ગુજરાતી એકાંકી 1980, કાંત વિશે 1983, જૈન ગુજર કવિઓ જેનું પ્રકાશન 1987 થાય છે. આ તેમના સંપાદન ગ્રંથો છે. વિવેચનનું વિવેચન 1976 જે પુસ્તક મળે છે તે જૈન કોઠારીના વિવેચન લેખોનો સંગ્રહ છે. અહીં ગુજરાતી સાહિત્ય વિવેચનના વળાંકો અને સીમાચિહ્નો તપાસવાનું વલણ છે. ઉપરાંત આ જ વલણને લક્ષ્યમાં રાખી અહીં 7 જેટલા વિવેચન ગ્રંથોની સમીક્ષા કરવામાં આવી છે. વળી સ્થાપિત મંતવ્યોમાં ઉહાપોહ કરેલો હોય એવા લેખોનો પણ અહીં સમાવેશ છે. એક રીતે જોઈએ તો આ ગ્રંથ વિવેચનનો નમૂનો છે, જે વિવેચન પરનું વિવેચન લક્ષ્ય બન્યું છે.